मनु भाई। अरे तुरी बोलना बेटा, शू छे? मनु भाई, मारे अत्यारे ने अत्यारे घरे जाऊ पड़े एम छे। केम, शू थयु तुरी? घरे बधु ठीक तो छे ने? रुडाभानी तबियत तो बराबर छे ने? हा हा, एवी कोई समस्या नथी, पण सूरी ना बापू जे जल्दी आवाना छे, ने घरे बधु काम बाकी छे, हजु वाडू બનાવવાનું છે। તો અહીંયાનું કામ એ હું ઘરે લઈ જાઉં છું, ને કાલ સુધી માજનું કામ પતાવીને લઈ આવીશ। એક મિનિટ, એટલે તું કારખાનાનો માલ ઘરે લઈ જઈશ? હા, ને કાલે પાછો સહી સલામત લઈ આવીશ। હા, એનો તો મને ભરોસો છે। જા જા લઈ જા જા, અને જો જોઈ લેજે બરાબર। તમારો ખૂબ ખૂબ આભાર મનુભાઈ। ચાલો, તમે મારા માટે અને હું તમારા માટે જોગવાઈ કરીએ તો જ કામ બરાબર આગળ ચાલે, હે ને? જા બેટા જા। જય માતાજી। જય માતાજી। માતાજી ભૂરિયાભા। જય માતાજી। જાઓ છો તમે? હા। આ પોટલામાં શું છે? આમાં કપડાં છે, અમે કામ ઘરે લઈને જઈએ છે। પણ આપણે કામ ઘરે નથી લઈ જવા દેતા। પણ મારી મનુભાઈ સાથે વાત થઈ ગઈ છે, એમણે પરવાનગી આપી દીધી। એમ, કયા કયા કપડાં લઈ જાવ છો? એક પીળા રંગનું છે, બીજું આભલા વાળું, ને પછી તુલી એક લીલા રંગનું પણ છે। હા, એ પણ છે। શું ભરત કામ કરવાના છો? હવે એ જે અહીંયા કરીએ છે એ જ ઘરે જઈને કરશું। દેખાડો દેખાડો શું શું લઈ જઈ રહ્યા છો? હવે માં તમારે શું જોવાનું? મનુભાઈએ પરવાનગી આપી દીધી તો તમે ચકાસીને શું કરશો? શું થયું? કેમ ક્યારની માથાજીક ચાલી રહી છે? એ ભૂરિયાબા, જ્યારે મનુભાઈ માની ગયા છે તો તમે શું કામ ખટપટ કરો છો? ને તુલી કઈ વધારાનું થોડી લઈ જવાની છે? હા હા, તુલી તો ઘરની જ છે ને। જો ભાઈ, બધા માટે નિયમો સરખા। જુઓ ભૂરિયાભાઈ, તમે વાતને ખોટી રીતે આડા પાટે ના ચડાવો। તુલીને ઘરે જવું પડે એમ છે તો તમે શું કામ એને અટકાવવા માંગો છો? ને તમારી ઉપર આજ સુધી કોઈએ સવાલ કર્યો છે?
એટલે તમે ખોટી કચકચ ના કરો. રિયા શું થયું? કેમ આ બધા કામ છોડીને અહીં ઉભા છે? અરે મનુભાઈ જુઓ ને, તમારા ભગવાનની આજ્ઞા. એક મિનિટ ચૂપ. ભાઈ આ તુલીને ઘરે કામ લઈ જવાનું મેં જ કહ્યું હતું. શું છે કે ક્યારેક આમ તાત્કાલિક જરૂર પડે તો કામ ઘરે લઈ જાઓ, મને બિલકુલ વાંધો નથી. આમે તમે બધા મારા ઘરની માતા બહેન જેવા છો, એટલે ખોટી વાતને વધારો નહીં. જા કામે વળ. હા ભૂલી બેટ, તું જા. હા વધારે લાગી ગયો તો આપણે પકડાઈ જાત, ને જો ભૂરિયા કાકા આપણને પકડી લીધા હોત તો બધા આપણી સાથે ઉભા હતા. પથાનો ભરોસો તૂટી જાત. એમ થોડી તૂટવા દે. તો તું શું કરત? અરે આવું બધું તો અમે ગોપાલને શંભુ સાથે રમતા ને ત્યારે તો બહુ કર્યું છે. સુરિયા તારી રમત નથી. આજે તારી મસ્તીના લીધે એક કપડાનું ભરતકામ બળી ગયું ને. આ તો શંભુ થઈ શકાય એમ છે, પણ જો નુકસાન થઈ ગયું હોત તો? ભૂલી બાપુ તમે? હા હું. લો તમે વહેલા આવી ગયા. હા મારે ન કરવું તો તું મને ગુસ્સો કરાવે. તુલી તું પણ માફ કરી દે, હવેથી આવી ભૂલ નહીં કરું. ભલે હાલો, હવે ઘેર હાલો. સાચું સામે લાવવા મારે ભલે બધાની વટ ખાવી પડે કે કેટલી પણ માફી માંગવી પડે, હું માંગીશ. તારી બેનપણી છું ને? હા, ને મારી મા પણ. તુલી દીકરા, માં વાળું બનાવી લીધું દીકરા? ના માં, બસ થોડુંક જ કામ બાકી છે. એ પતે એટલે તરત બનાવી દઈશ, ને સૂર્યના બાપુ એ આવતા જશે. સારું, વાળું બનાવવાની જરૂર નથી, હું બનાવીને જ લાવી છું.
મને હતું જ કે કામ પતાવવામાં રસોડું અટવાઈ જશે, એટલે હું રોટલા શાક ને ખીચડી બધું બનાવીને લાવી છું. લે, તને કેમ કરતા ને ખબર પડી? તું પોતાને બહુ હોશિયાર સમજે છે. હોશિયાર તો છું જ કાકી, પણ શું થયું? સુરી, તું આજે કારખાનામાં શું કરતી હતી? મેં એ બધું જોયું છે. ક્યાંક રૂખી કાકીને ખબર તો નથી પડી ગઈ ને કે હું કારખાને શું કરવા ગઈ હતી? મનમાં ના વિચાર, બોલ શું થયું માં? તુલી, સુરી કઈક કામ હાટુ કારખાને આવે છે, કઈક તો વાત છે. માં એને કામ શીખવું છે એટલે આવે છે. હા કાકી, હું એટલા માટે જાઉં છું. સુરી, તું તુલીને તારી વાતમાં બનાવી શકે છે, પણ મને નહીં, સમજીને? કંઈક તો વાત છુપાડી રહી છે. ના ના કાકી, એવું કંઈ જ નથી. એમ તો તું ભૂરિયા ભાના મોબાઈલને ચોરવાનો પ્રયત્ન શું કામ કરતી હતી? શું બોલ સુરી, તું ભૂરિયાભાનો મોબાઈલ લેતી હતી ને? બોલ સુરી. મેં બધું સાંભળી લીધું, આજે તું ગઈ. ખબરદાર, તું મારી દીકરી પર હાથ પણ ઉપાડ્યો છે તો કરો તમારું મગજ. એ તુલી, તું પણ આજે રણચંડી બની ગઈ? આ તો હું મજાક કરતી હતી. બે ઘડી કમ મત કા. એટલે એમ કે જમાઈબા, સુરી તો નાની છોકરી છે, હવે નવો મોબાઈલ જોઈને તો કોઈ પણ ને મન થાય, એમ સુરીને પણ સહેજ રમવાનું મન થયું. બાકી ચોરીને બધી વાત તો સુરીને ડરાવવા માટે કરતી. હા કાકી. ને બાપુ, એ મોબાઈલ તો રમવા માટે લેતી હતી. તો એમ નો લેવાય ને બેટા. કે આ કોકનો મોબાઈલ આપણે રમવા માટે લઈએ ને જો કાક નુકસાન થઈ ગયું તો ભરપાઈ આપણે જ કરવી પડે કે નહીં? હા બાપુ, એ વાત તમારી સાચી. તો સુરી, હવે વગર પૂછે કોઈની વસ્તુને હાથ લગાડવાની નહીં, સમજી? તુલી, હા તું એને ગમે તેટલું કે, પણ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી,
આ સુરી મસ્તી તોફાન ન કરે ને શાંતિથી બેહી રહે એવું બને જ નહીં. ઈ ખરી વાત કરી જમાઈબા તમે. એટલે તમને લોકોને કહું છું કે તમે એને છે ને આ કારખાને લઈ જવાની વાત માંડી વાળો. કોઈ પણ પડોજણ ગામના છેવાડે કેમ ન હોય પણ સુરીમાં હલવાઈ જ જાય. સુરીના બાપુ એ તો ઘરે પણ થઈ શકે. એટલે આ સુરી નવી પડોજણમાં હલવાશે ઈ વાત પાક્કી એમ જ ને? હા સુરી હું તને શું કહું છું આવો તો. શું કહેતા તમે લગી? સુરીના બાપુ મને માફ કરજો, આજે પહેલી વાર હું તમારી સામે થઈ. એ ગાંડી માફી ન માંગ. અરે મને તો હારું લાગ્યું. કેમ ગમ્યું? તુલી તું ગમે એ કે, પણ આ સુરી તારા પેટે જણેલી દીકરી નથી, એટલે કહેવાય તો પારકી જ. ની એક સાવકી દીકરીને પોતાના પેટે જણેલી દીકરી કરતા એ વધારે પ્રેમ કરવો એ બધાયનું ગજું નથી. આજે તું આ સુરી માટે મારી હામે બાંધી પડી, પોતાના ધણી હામે. એ પુરવાર કરે છે કે તું મારી સુરીને કેટલો પ્રેમ કરેસ. સુરીના બાપુ તમારી બધી વાત સાચી, પણ એક વાત કહું, આજ પછી ક્યારેય એવું નહીં કહેતા. સુરી મારી સાવકી દીકરી છે, બોલીશ નહીં તમારી ફેરા. એ હા ભયા નહીં કરું. આ સુરી તારા ધણી કરતા વધારે લાડકી થઈ ગઈ છે એ મેં જોઈ લીધું. હવે મારી એવી હિંમત કે હું તારી સામે થાવ? નહીં થાવ બાપા, નહીં થાવ. એ હાલ હવે ઊભી ન રે, બહુ ભૂખ લાગી છે, પેટમાં ઉંદરડા દોડે છે, ખાવાનું હાલ, નહીં તો તને ખાઈ જઈશ. આજે માં વાળું લાવી છે, હું હમણાં જ પીરસી દઉં. એ સુરીની માં દેવકી, આ તું ગઈ ને ખાલી જગ્યા મુક્તિ ગઈ હતી, પણ આ તુલીએ તારી જગ્યા બરાબર ભરી દીધી છે. બસ હવે આવું ને આવું રે ને તો સારું છે. લાગે છે કારખાને શું કરવા જાઉ છો એ રૂખી કાકીને બરાબર ખબર પડી ગઈ છે. સુરી બહુ વિચાર નહી, મને ખબર છે કે તારા દિમાગમાં શું ચાલી રહ્યું છે. હું તને ખુલ્લા આકાશ નીચે એટલા માટે જ લાવી છું કે તારું મગજ પણ ખુલે. રૂખી કાકી તમને જે વાત ખબર પડી ગઈ છે એ કોઈને કે તુલીને ના કહેતા, નહીતર મને એની પહેલા કારખાને નહીં લઈ જાય. સુરી તું તુલીને તારે દુશ્મન કેમ સમજે છે? તારી માં કેમ નથી સમજતી? કાકી હું તો માં જ સમજું છું, પણ એ મારી બહેનપણી પહેલા છે. તો એ વિચાર તારા મગજમાંથી કાઢી નાખ. સુરી તે આજે જોયું નહી તુલીએ તને તારા બાપુના ગુસ્સાથી કેવી રીતે બચાવી? આવી રીતે એક માં જ પોતાના સંતાન હાટુ લડી શકે, તો તને હવે તુલીને કહેવામાં શું વાંધો છે? પણ કાકી પણ વણ કંઈ નહીં, મને ખબર છે કે તું આજે કંઈક ડાપણ કરવા ગઈ હતી. આપણે સૌથી વધારે જેનાથી પરિચિત છીએ એ શબ્દ છે વાણી. માત્ર શબ્દથી નહીં વાણીથી પણ પરિચય આપણો છે. એ બે રીતે, એક તો આપણે બોલીએ છીએ વાક્ય વાઘ, વાણીનો બીજો અર્થ એ પણ થાય છે વાણી રે વાણી મારા સદગુરુની વાણી, એટલે કોઈનો ઉપદેશ, એ ઉપદેશની સરવાણી એને પણ આપણે વાણી કહીએ છીએ. તો વાણી હંમેશા નિર્મળ રહેવી જોઈએ એવું આપણને કહ્યું છે ઋષિ મુનિઓએ. એટલે કે બોલવું તો એવી રીતે બોલવું કે કોઈને હાનિ ન પહોંચે, પણ આપણે હંમેશા એવું કરી શકતા નથી. કોઈને આપણે કટાક્ષ કરીએ, ગુસ્સામાં કંઈક કહીએ ત્યારે આપણને એમ થાય છે કે આપણે કંઈક
વિજય થયા. હકીકતમાં એવું નથી. સત્ય પણ બોલવું સારું છે, પણ અપ્રિય સત્ય ખોટું છે અને પ્રિય અસત્ય ખોટું છે. તો વાણી નિર્મળ હોવી જોઈએ, વાણીમાં આપણો ભાવ, આપણું વ્યક્તિત્વ પ્રગટ થવું જોઈએ અને આપણી સંસ્કારિતા પ્રગટ થવી જોઈએ.